नमस्कार विद्यार्थी मित्रों, एम के किस एज्युकेशन यूट्यूब चैनल में तमारो स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 सामाजिक विज्ञानना पाठ नंबर 13 मानव संसाधनना एमसीक्यू प्रश्नों जोईशुं। तो फटाफट आ वीडियोने लाइक शेर अने सब्सक्राइब करी देजो, जेथी तमने एज्युकेशनना आवा ज विडियो मळता रहे। तो चालो हवे आपणे प्रश्नों जोईए। प्रश्न नंबर 1, राष्ट्रनु सौथी मोटू संसाधन कोण गणाय छे? तो जवाब छे वस्ती। 2, विश्वनी कुल वस्तीना लगभग 3/4 लोको कया खंडोमां वसवाट करे छे? तो जवाब छे एशिया अने आफ्रिका। 3, विश्वनी 90% थी वधारे वस्ती पृथ्वीना लगभग केटला टका विस्तारमां वसवाट करे छे? तो जवाब छे 10%। 4, विश्वनी 60% वस्ती केटला देशोमां वसवाट करे छे? तो जवाब छे 10। 5, 2011 ना वर्ष प्रमाणे भारतनी सरेराश वस्ती गीचता केटली हती? तो जवाब छे 382। 6, विश्वमां सौथी वधारे वस्ती गीचता कया प्रदेशमां छे? तो जवाब छे दक्षिण मध्य एशियामां। 7, ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું છે? તો જવાબ છે બિહાર। 8, ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું છે? તો જવાબ છે અરુણાચલ પ્રદેશ। 9, ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય કયું છે? તો જવાબ છે કેરળ। 10, ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી ઓછી સંખ્યા ધરાવતું રાજ્ય કયું છે? તો જવાબ છે હરિયાણા। 11, ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતું રાજ્ય કયું છે? તો જવાબ છે કેરળ। 12, ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય કયું છે? તો જવાબ છે તેલંગાના। 13, વિશ્વનો સૌથી વધારે વસ્તી ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર કયો છે? તો જવાબ છે ગંગા નદીનું મેદાન। 14, ભારતનું કયું શહેર ગીચ વસવાટ ધરાવતું ક્ષેત્ર છે? તો જવાબ છે મુંબઈ। 15, ભારતનું કયું શહેર ધર્મ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે? તો જવાબ છે વારાણસી। 16, ભારતનું કયું શહેર સારા રહેઠાણું અને શિક્ષણ તથા સ્વાસ્થ્યની સગવડો ધરાવતું શહેર છે? તો જવાબ છે પુણે। 17, ભારતના કયા રાજ્યની વસ્તી સૌથી ઓછી છે? તો જવાબ છે સિક્કિમ। 18, ભારતના કયા રાજ્યની વસ્તી સૌથી વધુ છે? તો જવાબ છે ઉત્તરપ્રદેશ। 19, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો જવાબ છે રાજસ્થાન। 20, ભારતની કુલ વસ્તીના આશરે કેટલા ભાગના લોકો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે? તો જવાબ છે 2/3। 21, યુએસએની કુલ વસ્તીના કેટલા ટકા લોકો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે? તો જવાબ છે 5%। 22, ભારતની કુલ વસ્તીના કેટલા ટકા લોકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે? તો જવાબ છે 10%। 23, ઈસવીસન 1991માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? તો જવાબ છે 929। 24, ઈસવીસન 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? તો જવાબ છે 943। 25, ઈસવીસન 2011માં ભારતમાં વસ્તી ગીચતા કેટલી હતી? તો જવાબ છે 382। 26, ઈસવીસન 2011ની જનગણના પ્રમાણે ભારતમાં સાક્ષરતાનો દર કેટલા ટકા હતો? તો જવાબ છે 73%। 27, ઈસવીસન 2011ની જનગણના પ્રમાણે ભારતમાં લગભગ કેટલા ટકા પુરુષો સાક્ષર હતા? તો જવાબ છે 80.9%। 28, ઈસવીસન 2011ની જનગણના પ્રમાણે ભારતમાં લગભગ કેટલા ટકા સ્ત્રીઓ સાક્ષર હતી? તો જવાબ છે 64.6%। 29,
ગુજરાતની કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી યુવા વસ્તી છે? તો જવાબ છે 19.45%. 30. ભારતની કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી યુવા વસ્તી છે? તો જવાબ છે 19.4%. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ નંબર 13 માનવ સંસાધનના 30 પ્રશ્નો જોયા. અહીંયા જે લિંક આપી છે તેના ઉપર ક્લિક કરી તમે અગાઉના પાઠના MCQ પ્રશ્નો અને અન્ય વિડીયો પણ જોઈ શકશો. આભાર.